કોરોનાને કારણે નાના અને છૂટક વેપારી તેમજ ગરીબોની કમર ભાંગી ગયું છે, જેની જીવન ચક્રને ફરી ગતિમાન કરવા કોંગ્રેસ પક્ષ તરફથી કેટલીક માંગ કરવામાં આવી છે। વીજળી બિલ અને વેરા બિલ સંપૂર્ણ માફ કરવા, શાળાની તમામ પ્રકારની ફી માફ કરવી તેમજ દરેકને રોજગારી આપવામાં આવે તેવી અનેક માંગ કરવામાં આવી હતી। સમગ્ર વિશ્વ અને દેશ કોરોના મહામારીના સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે ખાસ કરીને ભારત દેશમાં રહેતા ગરીબ પરિવારને આજે જીવન નિર્વાહ કરવાનું મુશ્કેલ થઈ ગયું છે। આર્થિક બિહાલી અને ભૂખમરાના સંકટનો સામનો જ્યારે દેશનો નાગરિક કરી રહ્યો હોય, ત્યારે કેન્દ્ર સરકાર પાસે મારી એક માગણી છે કે તાત્કાલિક ધોરણે દરેક પરિવારના મોભીના ખાતામાં 10,000 રૂપિયા સરકારે જમા કરાવવા જોઈએ। માત્ર એટલું જ નહીં, પણ આવનારા બીજા 5 મહિના સુધી પણ 7,500 રૂપિયા એના ખાતામાં જમા કરાવશે તો જ એ એના પરિવારને બચાવી શકશે। સાથે સાથે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના અંતર્ગત જે હાલમાં 100 દિવસ કામ આપવાની જોગવાઈ છે, એના બદલે આ સંકટને જોતા 200 દિવસ સુધી આવા ગરીબ પરિવારને રોજગારી મળવી જોઈએ। સાથે સાથે ગુજરાતમાં વસતા મધ્યમવર્ગીય પરિવાર કે જે નાના નાના શહેરોમાં હોય કે મોટા શહેરોમાં રહેતા હોય, એને ઓછામાં ઓછા 6 મહિના સુધી વીજળીના બિલ ભરવામાંથી મુક્તિ મળવી જોઈએ, ગેસના બિલ ભરવામાંથી મુક્તિ મળવી જોઈએ। સાથોસાથ એમના સંતાનો જે કોલેજ અને સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે 1 સત્રની એટલે કે 6 મહિના સુધીની ફી માફીનો પણ લાભ એમને મળવો જોઈએ એવી મારી માગણી છે। અને સાથે સાથે સરકારી લેણા જે કે કોર્પોરેશનનો ટેક્સ હોય, નગરપાલિકાનો ટેક્સ હોય કે બીજા વેરા હોય, એનામાંથી પણ 1 વર્ષ સુધી એમને મુક્તિ મળવી જોઈએ એવી મારી